So, tandaan niyo na po. Chumbakiya flux. Chumbakiya flux samajhwa mate. Dharu ke aek niyamit chumbakiya kshetra chhe. B sadis. Aa chumbakiya kshetra ma kshetra ne lamb अथवा क्षेत्र साथे थीटा कोण बनावती दिशा में एक समतल रहेलू छे समतल नो क्षेत्रफळ नो सदिश पाछो क्षेत्रफळ ने लंब छे अने एनो चुंबकीय क्षेत्र साथे नो कोण थीटा छे એટલે चुंबकीय क्षेत्र साथे क्षेत्रफळ सदिश केटला होय छे थीटा होय छे तो आ जे आपने क्षेत्रफळ વિચાર્યું છે સમતલ એમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થતી હશે બરાબર તો આમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે સમતલ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કહે છે જે રીતે આપણે વિદ્યુત ફ્લક્સ વ્યાખ્યાયિત કરી દીધી કે વિદ્યુત ક્ષેત્રમાં રહેલા કોઈપણ સમતલમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે સમતલ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કહે છે એ જ રીતે અહીંયા ચુંબકીય ફ્લક્સ વ્યાખ્યાયિત થાય વિદ્યુત ફ્લક્સ બરાબર આપણે ફાઈ e વિદ્યુત ફ્લક્સ ફાઈ e બરાબર આપણે e સદિશ ડોટ એ સદિશ બરાબર તો અહીંયા એના ઉપરથી ચુંબકીય ફ્લક્સ ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ બી સદિશ ડોટ એ સદિશ બરાબર એટલે કે ચુંબકીય ફ્લક્સ ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ બી એ કોસ થીટા થાય તો આ ચુંબકીય ફ્લક્સ પણ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે અહીંયા આપણો આ જે સમતલ છે એ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે અને એની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ બરાબર પણ ધારો કે અનિયમિત ક્ષેત્ર હોય તો અને આવા અનિયમિત ક્ષેત્રમાં આપણું સમતલ આવેલું છે તો હવે એની સાથે સંકળાયેલી ફ્લક્સ કેવી રીતે શોધવાની તો પછી તમારે શું કરવું પડે કે એ સમતલનો એક આયમો પૃષ્ઠ ખંડ લેવો પડે જેનો ક્ષેત્રફળ સદિશ DA I સદિશ અને એમાંથી પસાર થતું ક્ષેત્ર બી આઈ સદિશ અને આ બે વચ્ચેનો ખૂણો થીટા તો ત્યારે તમારે એક સૂક્ષ્મ પૃષ્ઠ ખંડ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ લેવાની અને એ બધાનો શું કરી કાઢો સરવાળો તો તમને સમગ્ર સમતલ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ મળી જાય બરાબર એટલે ત્યારે આપણે કુલ ચુંબકીય ફ્લક્સ શોધવા માટે આવા બધા સૂક્ષ્મ ખંડો સાથે સંકળાયેલ ફ્લક્સ નો શું કરવો પડે સરવાળો તો ત્યારે phi d is equal to શું લખાય b1 સદિશ dot ba1 સદિશ plus b2 સદિશ dot ba2 સદિશ જ્યાં સુધી જેટલા પૃષ્ઠખંડ હોય એ દરેક સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સોનો સરવાળો એ સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ આપશે બરાબર સરવાળો છે તો પછી સિગ્મા સ્વરૂપે લખી કાઢીએ સિગ્મા ઓલ એટલે બધા પૃષ્ઠખંડો સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ તો બી
I सदिश dot B A I सदिश। तो अनियमित चुंबकीय क्षेत्र हो है, त्यारे आ रीते तुम्हारे कुल फ्लक्स शोधवी पड़े। नियमित चुंबकीय क्षेत्र छे तो सरलता थी कुल चुंबकीय फ्लक्स मिली जाए। અને એમાં જો આપણે આ પૃષ્ઠખંડો સતત વિતરિત છે સતત વિતરણ છે તો આ સરવાળો તમે સંકલન સ્વરૂપે પણ લખી શકો તો પછી તમે કુલ ચુંબકીય ફ્લક્સ φb is equal to સંકલન b સદિશ dot ba સદિશ લખી શકો સંકલન સ્વરૂપે ક્યારે લખાય સરવાળો કે જો સતત વિતરણ હોય તો બરાબર નહીતર આ સરવાળો તમારે સિગ્મા સ્વરૂપે રાખવો પડે બરાબર ચુંબકીય ફ્લક્સનો એકમ એ વેબર નામના વૈજ્ઞાનિક ઉપરથી અન્ડરલાઈન કરો વેબર છે ચુંબકીય ફ્લક્સનો એકમ કયો થાય वेबर થશે અને સૂત્ર ઉપરથી તો સૂત્ર ઉપરથી 1 વેબર is equal to 1 ટેસ્લા into મીટર સ્ક્વેર થાય અને આના ઉપરથી આપણે આ પણ જરૂર પડે ક્યારે કે ટેસ્લા બરાબર વેબર પ્રતિ મીટર સ્ક્વેર મળે સંબંધ આ ટેસ્લા બરાબર વેબર પ્રતિ મીટર સ્ક્વેર નો સંબંધ આપણે ક્યારેક ઉપયોગમાં લેવો પડે બરાબર સમજાશે એટલે ચુંબકીય ક્ષેત્રનો એકમ આ પણ આપશે ઘણા દાખલાઓમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ કયો આપશે વેબર પ્રતિ મીટર સ્ક્વેર આપશે કેમ કે ટેસ્લા બરાબર વેબર પ્રતિ મીટર સ્ક્વેર જ થાય બરાબર સમજાયું ત્યાર પછી જો ફેરેડેનો નિયમ ૬.૪ છે ફેરેડેનો પ્રેરણનો નિયમ એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટેનો ફેરેડેનો નિયમ આગળ આપણે પ્રયોગો જોયા હેનરી અને ફેરેડેના કે ભાઈ કોઈ ગૂંચવું હોય એની સાથે સંકળાયેલી ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરો તો ગૂંચવામાં પ્રવાહ પ્રેરિત થાય છે ઈએમએફ પ્રેરિત થાય છે બરાબર કોઈ ગૂંચવું હોય એની સાથે ચુંબકીય ફ્લક્સ સાંકળીને પછી એમાં શું કરો ફેરફાર કરો એ તમે ઘણી રીતે ફેરફાર કરી શકો આપણે ત્રણે પ્રયોગો જોયા કે ચુંબકીય ફ્લક્સ એ તમે ચુંબકની લઈ શકો સોલેનોઇડ બીજું બાજુમાં ગૂંચવું મૂકો એનું ચુંબકીય ફ્લક્સ એની સાથે સાંકળી શકો અને એમાં શું કરો ફેરફાર તો ગૂંચવામાં પ્રવાહ પ્રેરિત થશે ઈએમએફ પ્રેરિત થાય પણ પ્રશ્ન એ આવે કે કેટલો ઈએમએફ પ્રેરિત થાય એનું મૂલ્ય કેવી રીતે શોધો તો એના માટે આ ફેરેડે નિયમ આપો એટલે ફેરેડેનો નિયમ એ પ્રેરિત ઈએમએફનું મૂલ્ય દર્શાવે છે ફેરેડેનો નિયમ શું દર્શાવે પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય દર્શાવે લખી કાઢો તમે ફેરેડેના નિયમ ઉપરથી પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય મેળવી શકો બરાબર તો આગળ આપણે એના પ્રયોગોમાં જોયું કે જેમ ગૂંચવા સાથે સંકળાયેલ ફ્લક્સમાં વધારે ઝડપથી ફેરફાર કરીએ છીએ એમ ગૂંચવામાં પ્રેરિત પ્રવાહ
प्रेरित ईएमएफ વધારે મળે તમે ચુંબકને ધીમે ધીમે ગતિ કરાવતા હતા તો પ્રેરિત ઈએમએફ ઓછો મળે પ્રેરિત પ્રવાહનું મૂલ્ય ઓછું હોય બરાબર બીજું કે જેમ વધારે ચુંબકીય ફ્લક્સ સંકળાયેલી હોય એમ ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર કેવો હોય વધારે અને તો પ્રેરિત પ્રવાહનું મૂલ્ય કેવું મળતું હતું વધારે તો આના ઉપરથી આપણે એ ખબર પડે કે ભઈ જેમ સંકળાયેલી ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર મોટો હશે એમ અંદર પ્રેરિત ઈએમએફનું મૂલ્ય કેવું મળે છે મોટું મળે છે જેમ સંકળાયેલ ચુંબકીય ફ્લક્સનો ફેરફાર કેવો મોટો એમ પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય અને બીજું આપણે એ જોયું કે ઓછા સમયમાં જો તમે વધારે ફેરફાર કરો તો પણ પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય મોટું એટલે આપણે શું કરો કે તમે ચુંબકને ધીમે ધીમે લાવો તો ફ્લક્સમાં ફેરફાર થાય પણ કેવો ધીમે ધીમે થાય છે તો પ્રેરિત પ્રવાહનું મૂલ્ય નાનું મળે પણ એ એની જગ્યાએ તમે ઝડપથી ચુંબકને નજીક લાવો અથવા ઝડપથી દૂર લઈ જાઓ તો આપણે જોયું હતું પ્રયોગમાં કે તો તરત પ્રેરિત પ્રવાહનું મૂલ્ય કેવું થઈ જાય વધી જાય છે તો આનો અર્થ છે કે સમયગાળો કેવો ઓછો તો પ્રેરિત પ્રવાહ પ્રેરિત ઈએમએફ વધુ મળે છે અને વધારે સમયગાળા માટે પ્રેરિત ઈએમએફ ઓછો તો આના ઉપરથી ફેરેડે એવું તારણ કાઢ્યું કે ભાઈ આ જે ગુજરામાં કે પરિપથમાં પ્રેરિત ઈએમએફ મળે છે એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના બરાબર હોય છે જેમ સમય સાથે ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર વધારે એટલે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર વધારે તેમ પ્રેરિત ઈએમએફ વધારે જેમ ફ્લક્સના ફેરફારનો સમય દર ઓછો તેમ પ્રેરિત ઈએમએફ ઓછું મળે બરાબર તો એના ઉપરથી ફેરેડે પોતાનો પ્રેરણ અંગેનો નિયમ આપ્યો કે આ પ્રેરિત થતું પહેલા સરેરાશ લઈએ સરેરાશ પ્રેરિત ઈએમએફ એ કેટલું હશે તો એ ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું બરાબર પણ એની વિરુદ્ધ દિશા કારણ આના પછી આપણે લેન્સનો નિયમ ભણીશું એમાં આનું કારણ આવશે કે ઋણ નિશાની કેમ આવી તો લેન્સનો નિયમ એવો કહે છે કે આ જે પ્રેરિત ઈએમએફ છે એ આ ફ્લક્સનો શું કરે વિરોધ કરે ફ્લક્સમાં જે ફેરફાર થાય એનો પ્રેરિત ઈએમએફ વિરોધ કરે છે માટે અહીંયા વચ્ચે કઈ નિશાની મૂકી છે માઇનસ આ સરેરાશ પ્રેરિત ઈએમએફ છે તત્કાલીન કે તાત્ક્ષણિક પ્રેરિત ઈએમએફ લેવો હોય તો તત્કાલીન પ્રેરિત ઈએમએફ તો પછી આમાં લિમિટ મૂકી દઈએ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 તો ઈએમએફ બરાબર માઇનસ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ફાઈ બી અપોન ડેલ્ટા ટી તો પછી પ્રેરિત ઈએમએફ કેટલો થઈ જાય માઇનસ ડી ફાઈ અપોન બરાબર આને જ ફેરેડેનો પ્રેરણનો નિયમ જે પ્રેરિત ઈએમએફ નું શું આપે છે મૂલ્ય બરાબર તો કે પરિપથમાં પ્રેરિત ઈએમએફ કેટલો હશે કોઈ પણ પરિપથ હોય એમાં પ્રેરિત ઈએમએફ નું માન કેટલું હોય મૂલ્ય કેટલું હોય તો તે પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના
समय दर चीज कोई पर परिपथ मा प्रेरित ईएमएफ नु मान ते परिपथ साथे संकळायेल चुंबकीय फ्लक्स ना फेरफार ना समय दर जेटलू होय छे आने सु कहेवाय फेरेडे अंगे फेरेडे नो चुंबकीय प्रेरण नो नियम बराबर परिवार फेरेडे नो चुंबकीय प्रेरण नो नियम कोईपण परिपथ मा प्रेरित ईएमएफ नु मान केटलू हशे तो परिपथ साथे संकळायेल चुंबकीय फ्लक्स ना फेरफार ना समय दर जेटलू होय जो प्रेरित ईएमएफ नु मान एवो शब्द ना वापरवो पड़े तो पछी आ नोन निशानी नियम मां लखवी पड़े કે ભાઈ કોઈપણ પરિપથમાં પ્રેરિત ઈએમએફ તે પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે તો નિયમે રીતે લખવો પડે પણ માન શબ્દ વાપરો તો ઋણ મૂલ્ય બરાબર હોય છે એવું લખવાની જરૂર નથી સમજણ પડી તો પ્રેરિત ઈએમએફનું માન એ પરિપથ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર બરાબર હોય છે બરાબર પણ અહીંયા પરિપથના બદલે આપણી પાસે ગૂંચળા હોય છે ગૂંચળું હોય છે અલગ કરેલા વાહકતા ધારો કે પાસ પાસે n આટા વિટાળેલું ગૂંચળું છે આપણી પાસે કેટલા n આટા વાળું તો હવે એની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં જો ફેરફાર કરવામાં આવે તો કેટલું ઈએમએફ પ્રેરિત થાય તો એક આટા માટે આટલું થતું હોય તો એન આટા માટે કેટલું ઈએમએફ પ્રેરિત થાય એન બરાબર તો એન ઇન્ટુ ડી ફાઈ બાય ડીટી બરાબર જો પાસ પાસે n આટા વાળું કૂતરું લેવામાં આવે તો પરિપથમાં પ્રેરિત ઈએમએફ કેટલું મળે n ગણું મળે છે તો આમ પરિપથમાં જે ઈએમએફ પ્રેરિત થાય કેટલી બાબતો ઉપર આધાર રાખે તો એક તો ગૂંચળાના આટાની સંખ્યા ઉપર આધાર રાખે આટાની સંખ્યા વધારે તેમ પ્રેરિત ઈએમએફ વધારે પછી સંકળાયેલી ફ્લક્સ ઉપર આધાર રાખે પણ સંકળાયેલી ફ્લક્સ ફાઈ બરાબર તો હમણાં સૂત્ર મેળવ્યું બી એ કોસ છે તો આનો અર્થ એ થાય કે પ્રેરિત ઈએમએફ ચુંબકીય ક્ષેત્ર બી ઉપર પણ આધાર રાખશે એના ક્ષેત્રફળ ઉપર પણ આધાર રાખશે ગુજરાના આચ્છેદના અને બી સદિશ અને એ સદિશ વચ્ચેના ખૂણા ઉપર પણ આધાર રાખે છે અન્ડરલાઈન કરો તો પ્રેરિત ઈએમએફ કે આ ત્રણ બાબતો ઉપર પણ આધાર રાખે છે બરાબર સમજા છે અને આમાં સરેરાશ પ્રેરિત ઈએમએફ આપણે ડેલ્ટા ફાઈ બી અપોન ડેલ્ટા ટી લઈએ છીએ તો સૂત્રમાં તમે ડેલ્ટા ફાઈ બી બરાબર પાછું ફાઈ ટુ માઇનસ ફાઈ વન લખી શકાય શું લખી શકાય ડેલ્ટા ફાઈ બી બરાબર ફાઈ ટુ માઇનસ ફાઈ વન જ્યાં ફાઈ વન બરાબર લખીએ તો બી વન એ વન કોસ થીટા વન એ જ રીતે લખો ફાઈ ટુ બી ટુ એ ટુ કોસ થીટા તો આપણે દાખલાઓ માટે આ અગત્યનું કે ભાઈ ડી ફાઈ બી છે એટલે ફ્લક્સનો ફેરફાર ફ્લક્સનો ફેરફાર એટલે ફાઈ ટુ માઇનસ ફાઈ વન અંતિમ ફ્લક્સ માઇનસ પ્રારંભિક ફ્લક્સ અને ફ્લક્સ બરાબર બી એ કોસ થીટા બરાબર તો એ પ્રમાણે તમે આ રીતે ફ્લક્સનો ફેરફાર લઈ પછી સમય વડે ભાગાકાર કરીને તમે ગુજરાતમાં પ્રેરિત થતો ઈએમએફ
શોધી શકો. આ